નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ બુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાળાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય થોડી ચર્ચાઓ કરવાના, જેમની અંદર આપણો વિષય નામાના મૂળ તત્વ, જેમની અંદર ચેપ્ટર પહેલું જે આપણને વાર્ષિક એક્ઝામની અંદર કેટલા માર્ક્સનું પૂછાય છે એમની થોડી ચર્ચાઓ કરીએ. તો અહીંયા જે પહેલું ચેપ્ટર જે છે એ વાર્ષિક એક્ઝામની અંદર ટોટલ આપણને 4 ગુણની અંદર પૂછાય, જેમાંનો એક પ્રશ્ન સેક્શન એની અંદર 1 ગુણમાં પૂછાશે, જ્યારે એક પ્રશ્ન સેક્શન સીની અંદર જે આપણને 3 ગુણની અંદર દાખલા સ્વરૂપે આપણને પૂછવામાં આવે છે. તો હવે અહીંયા આમ મળી ટોટલ આ જે ચેપ્ટર છે આપણા માટે થશે 4 ગુણનું. હવે અત્યાર સુધી આપણે જોઈએ કે 11મા ધોરણની અંદર આપણે જે શીખતા, જે માત્ર વૈયક્તિક માલિકીની પેઢી એના વિશે તમામ હિસાબ આપણે શીખી ગયા છીએ. તો હવે અહીંયા 12મા ધોરણની અંદર આપણે શીખવાનું છે ભાગીદારી વિશે. તો અહીંયા આપણે સમજવાનું એ છે કે ભાગીદારી છે એ ક્યાં કારણોસર શરૂઆત કરવામાં આવે છે. તો અહીંયા કહી શકાય કે જે વૈયક્તિક માલિકીની પેઢી છે એની મર્યાદા આવે અથવા તો ત્યારે એની લિમિટ પૂર્ણ થાય એના પછી આ ભાગીદારીની શરૂઆત કરવામાં આવે છે. તો આ જે ભાગીદારી જે છે એની શરૂઆત કરવા માટેના કારણો ક્યાં ક્યાં હોઈ શકે? તો એ કહી શકાય કે કોઈ એક વ્યક્તિને વિચાર આવે કે મારે ભાગીદારીની શરૂઆત કરવી છે, તો એના કારણો ક્યાં ક્યાં હશે તે જોઈએ. તો અહીં આપણે કહી શકાય કે કોઈ એક વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં નાણા છે પરંતુ ધંધો કરવાની કુશળતા નથી, તો ત્યારે તે શું કરે? તો કોઈ એવા વ્યક્તિની શોધ કરે કે જેને ધંધા કરવાની કુશળતા હોય. અથવા આપણે એવું પણ કહી શકાય કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે ધંધો કરવાની કુશળતા છે પરંતુ નાણાં નથી, અથવા તો ધંધો કરવા માટે જે જરૂરી નાણાંની જરૂરિયાત છે તે નથી, તો ત્યારે પણ આપણે એવું કહી શકાય કે ભાગીદારીની શરૂઆત કરવામાં આવે. અથવા તો આપણે એવું પણ કહી શકાય કે કોઈ ભાગીદાર ધંધાનું જોખમ વહેંચવા માંગે છે. આ જોખમ વહેંચવા માંગેનો મતલબ શું થાય? કે પોતે જે નાણાં રોકે છે એ નાણાં સંપૂર્ણ જ્યારે ધંધો ફળચામાં જાય ત્યારે સંપૂર્ણ નુકસાન એકલા વ્યક્તિએ ન ભોગવવા પડે, એના માટેથી તે શું કરે? એવા વ્યક્તિઓની શોધ કરે કે જેમની સાથે તે ભાગીદારીની શરૂઆત કરે. તો અહીં આપણે કહી શકાય કે ભાગીદારીની શરૂઆત ક્યાં કારણોસર? તો આપણે કહી શકાય કે કોઈ વ્યક્તિ પાસે, ટૂંકમાં કહીએ તો કે કોઈ વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં નાણાં છે પરંતુ ધંધો કરવાની કુશળતા નથી. બીજા શબ્દમાં કહીએ તો કે કોઈ વ્યક્તિ પાસેથી ધંધો કરવાની કુશળતા છે પણ એમની પાસે પૂરતા પ્રમાણમાં નાણાં છે નહીં. અથવા એવું પણ કહી શકાય અહીંયા કે કોઈ વ્યક્તિ ધંધાનું જોખમ વહેંચવા માંગે છે. તો આ 3 બાબતોને આધારે આપણે કહી શકાય કે ભાગીદારી જે છે એની શરૂઆત કરવામાં આવે વૈયક્તિક માલિકીની પેઢીમાંથી. હરીનો અર્થ તો આ જોઈએ, 1932 ના ભારતીય
ભાગીદારી કાયદા કલમ 4 મુજબ શું થશે? તો એ કહી શકાય કે ભાગીદારી એ એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ કે જે બધા દ્વારા અથવા બધા વતી તેમાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થાય. આજે ભાગીદારી એ એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ કે જે બધા દ્વારા અથવા બધા વતી તેમાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થાય. આ સામાન્ય આપણી ભાગીદારીની વ્યાખ્યા ક્યાં મુજબ છે? 1932ના ભાગીદારી કાયદા કલમ 4 મુજબ. તો હવે જો અહીંયા ઘણી પેઢી એવી હોય કે જેમની અંદર ભાગીદારો ઘણા બધા હોય, પણ એ ધંધાનું સંચાલન અમુક ભાગીદારો જ કરતા હોય, એવું પણ બની શકે. માની લો કે કોઈ એ, બી અને સી આ ત્રણ ભાગીદારો છે. એમાંનો કોઈ એક ભાગીદાર આપણે લઈએ કે એ છે તે ધંધાનું સંચાલન કરે છે. ઘણી વખત એવું પણ બને કે આ ત્રણેય ભાગીદારો જે છે એ પેઢીનું સંચાલન કરતા હોય, એવું પણ બની શકે. તો અહીંયા આપણે કહી શકાય કે ઘણી પેઢીની અંદર પેઢીનું સંચાલન તમામ ભાગીદારો પણ કરતા હોય, અને ઘણી પેઢીની અંદર ધંધાનું સંચાલન માત્ર અમુક ભાગીદારો જ કરતા હોય છે. તો આ હતી આપણી સામાન્ય આપણી ભાગીદારીની વ્યાખ્યા. ત્યારબાદ ભાગીદાર નો એક સામાન્ય અર્થ તો એ શું હોઈ શકે? ભાગીદાર કોને કહી શકાય? તો આપણે કહી શકાય કે જે વ્યક્તિ વ્યક્તિગત રીતે ભાગીદારીમાં જોડાય તેને ભાગીદાર કહેવામાં આવે છે. તો અહીંયા આ જે વ્યાખ્યા જે છે એ શેની છે? માત્ર ભાગીદારની. તો ભાગીદાર કોને કહી શકાય? કે જે વ્યક્તિ પોતાના વ્યક્તિગત રીતે ભાગીદારીમાં જોડાય છે તેવા વ્યક્તિઓને કહેવામાં આવે છે ભાગીદાર. તો આ જે વ્યાખ્યા હતી એ માત્ર ભાગીદારની હતી. ત્યાર પછી એક અર્થ આમાં એવો પણ નીકળી શકે, ભાગીદારી પેઢી તો ભાગીદારી પેઢી કોને કહેવાય? તો આપણે કહી શકાય કે ભાગીદારો દ્વારા ચલાવાતા ધંધાને કે પેઢીને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. તો જો અહીંયા આ ભાગીદારી પેઢી એટલે શું, ભાગીદાર એટલે શું, અને ભાગીદારી એટલે શું, આ ત્રણેયનો મતલબ અલગ અલગ ગણવામાં આવે છે. તો આપણે અહીંયા છેલ્લે સમજતા હતા ભાગીદારી પેઢી. તો આપણે કહી શકાય કે ભાગીદારો દ્વારા જે ધંધો ચલાવવામાં આવે છે જેને કહેવામાં આવે છે ભાગીદારી પેઢી. તો જો અહીંયા એક્ઝામની અંદર જ્યારે આપણને અર્થ સ્વરૂપે પૂછવામાં આવે, ત્યારે આપણે 1932ના ભારતીય ભાગીદારી કાયદા કલમ 4 મુજબનો જે અર્થ આપણને આપેલો છે તો એ જ લખવાનો. પછી ઘણી વખત ભાગીદાર એટલે શું,
એવું પૂછવામાં આવે તો ત્યારે આ વ્યાખ્યા સ્વરૂપનો અર્થ લખવાનો, અને જ્યારે ભાગીદારી પેઢી એટલે શું આવું પૂછવામાં આવે તો ત્યારે આ સ્વરૂપનો અથવા તો આ અર્થ લખવાનો રહેશે. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે કે પૂછવામાં આવે છે ભાગીદારીનો અર્થ અને એ જગ્યાએ લખે છે માત્ર ભાગીદારનો અર્થ. ત્યાર પછી ઘણા લોકો એવું પણ કરે છે કે ભાગીદારી પેઢીનો અર્થ લખે છે. તો આ ત્રણેયને અલગ અલગ સમજવામાં આવે. જ્યારે ભાગીદારીનો અર્થ કે ત્યારે આ મુજબનું લખવાનું, ભાગીદાર એટલે શું એવું પૂછવામાં આવે ત્યારે આ મુજબનું લખવાનું, અને જ્યારે ભાગીદારી પેઢી એટલે શું એવું પૂછવામાં આવે ત્યારે આ સ્વરૂપે જ લખવાનું છે. પછી તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે જોયું એ ભાગીદારીનો અર્થ, ભાગીદાર એટલે શું અને ભાગીદારી પેઢી એટલે શું. હવે અહીંયાથી આગળ વધતા આપણે સમજવાનું રહેશે ભાગીદારી વિશેના લક્ષણો. જેમાંનું પહેલું લક્ષણ છે, કરારથી અસ્તિત્વ. તો કોઈ પણ ભાગીદારી પેઢી છે એ કરાર દ્વારા જ અસ્તિત્વમાં આવે છે. તો આ કરાર એટલે શું? તો આપણે કહી શકાય કે ભાગીદારી પેઢીમાં જે ભાગીદારો છે એમના વચ્ચે થયેલી સમજૂતી, જેને અહીંયા કરાર ગણવામાં આવે છે અથવા તો કરાર કહેવામાં આવે છે. તો આપણને એક્ઝામની અંદર આમાંથી પ્રશ્ન પૂછી શકાય કે ભાગીદારી પેઢી કોના દ્વારા અસ્તિત્વમાં આવે, તો ત્યારે આનો જવાબ શું આવશે? તો અહીં લખવાનું કરાર દ્વારા. પ્રશ્નમાં એવો પણ પૂછી શકાય બીજો કે કરારના કેટલા પ્રકાર છે. તો અહીંયા કરારના બે પ્રકારો છે, જેમાં પહેલું લેખિત કરાર અને બીજું મૌખિક કરાર. પછી આમાંનો એક પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે કયો કરાર ઈચ્છનીય છે, તો ત્યારે એનો જવાબ શું આવશે કે લેખિત કરાર ઈચ્છનીય છે. તો આ જે આપણું જે લક્ષણ જે છે એ કયું? કરારથી અસ્તિત્વમાં. તો આ કરાર એટલે શું? તો કે ભાગીદારો વચ્ચે જે બાબત નક્કી થાય તેને અહીંયા કરાર સમજવામાં આવે. તો આમાંથી પ્રશ્ન કેવો પૂછી શકાય કે ભાગીદારી પેઢી કોના દ્વારા અસ્તિત્વમાં આવે, તો ત્યારે એનો જવાબ શું આવશે? કરાર દ્વારા. ત્યાર પછી કરારના કેટલા પ્રકાર છે? તો કરારના બે પ્રકાર છે, પહેલો લેખિત કરાર અને બીજો મૌખિક કરાર. પ્રશ્ન એવો પણ પૂછી શકાય આપણને કે કયો કરાર ઈચ્છનીય છે, તો ત્યારે એનો જવાબ કયો લખવાનો? લેખિત કરાર. તો સામાન્ય એક લક્ષણમાંથી આપણને ત્રણેક જેટલા પ્રશ્નો પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર બસ આટલું જ. હવે પછી નેક્સ્ટ આપણા લેક્ચરની અંદર મળીશું.